नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। समाचारों की शुरुआत करीशुं आजना महत्वना मुख्य समाचारों थी। केशोद में जुदा जुदा संगठनों मामलतदार ने आवेदन पत्र आप्युं। युवा नेता प्रवीण भाई राम पर थयेली 307 नी कलम तात्कालिक धोरणे दूर करवा बाबत मामलतदार ने आम आदमी पार्टी द्वारा किसान एकता समिति, भारत निर्माण ट्रस्ट और नवनिर्माण सेनाए संयुक्त आवेदन पत्र पाठव्यू। प्रवीण भाई राम पर विसावदर पोलिस स्टेशन में 307 नी कलम लगावामां आवी अने फरियाद में कारण एवं बतावामां आव्युं हतुं के प्रवीण भाई गाड़ी में उतरी हथियार वड़े हुमला कर्या अने पछी गाड़ी पर चढ़ावी देवानो प्रयास कर्यो, परंतु हकीकत में ईशुदान भाई गढ़वे, महेश भाई राम सवाणी अने प्रवीण भाई राम प्रवासी हता त्यारे अमुक गुंडा तत्वोए प्रवीण भाई, महेश भाई अने ईशुदान भाई पर लोखंडना पाइप वड़े અને અન્ય હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આ આગેવાનમાંથી એક પણ આગેવાન ગાડીની નીચે ઉતર્યા નથી અને સામેવાળા વ્યક્તિની એક પણ વ્યક્તિને ગંભીર ઈજા નથી, છતાં પ્રવીણભાઈ રામ ઉપર ખોટી રીતે 307ની કલમ લગાડવામાં આવી છે। ત્યારે પ્રવીણભાઈ રામ ઉપર થયેલી આ 307ની કલમ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી, કિસાન એકતા સમિતિ મંચ, રાષ્ટ્રીય સમિતિ किसान एकता समिति, राष्ट्रीय मानवाधिकार अने अपराध मुक्त भारत निर्माण ट्रस्ट अने नवनिर्माण सेनाना सेनाए केशोद मामलतदार ने संयुक्त आवेदन पत्र पाठव्यू छे। रिपोर्टर शोभना बालस, बीएन न्यूज गुजराती, केशोद। हूँ जयदीपभाई डोडिया, जूनागढ़ जिला किसान एकता समिति प्रमुख। गई 30/6/2021 रोज जे प्रवीण भाई राम ની જે ઘટના બની એના અનુસંધાને અમારા જૂનાગઢ જિલ્લાના કિસાન એકતા સમિતિના તમામ પરિવાર વતી આ ઘટનાને અમે આજ રોજ વખોડી રહ્યા છીએ। બીજા નંબરમાં મારા હારે આજની તારીખમાં જે આમ આદમી પાર્ટીના જે જિલ્લાના જે જયભાઈ ડઢણિયા એમને પણ આજ રોજ પ્રવીણભાઈ રામની જે ઘટના બની એમને પણ આજ રોજ તો સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને એમને પણ આજ રોજ આવેદન પત્ર આપેલું છે। બીજા નંબરમાં જૂનાગઢ જિલ્લા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ ના દાસાભાઈ ખાંભલા કે જેવો ઉપપ્રમુખ છે એમને પણ ગઈ 30/6/2021 રોજ જે વિસાવદરના લેરિયા ગામે જે ઘટના બની એને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા પણ સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે। તેમજ જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ જગદીશભાઈ યાદવ કે નવનિર્માણ સેનાના પ્રમુખ છે અને એની જૂનાગઢ જિલ્લાની સખત ટીમ વતી આજ રોજ મામલતદાર સાહેબને જગદીશભાઈ યાદવના અધ્યક્ષસ્થાને એમને પણ આવેદનપત્ર આપ્યું છે। તો સમગ્ર જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા અને મેઇન મથક કેશોદ તાલુકામાં પણ આજ રોજ આ જે ઘટના બની એને તમામ આમ જનતા વખોડી રહી છે। તો આ વસ્તુનો જો ન્યાય નહીં મળે તો જૂનાગઢ જિલ્લાની અંદર ભવિષ્યમાં મોટે પાયે ઉગ્ર આંદોલન પણ થશે અને સરકારને મારી ચેતવણી છે કે પ્રવીણભાઈ રામ અને એમની સાથે જે ગાડીમાં બેઠા હતા એ નીચે પણ નથી ઉતર્યા તો એમની સામે 307ની કલમ ક્યાં બેજ ઉપર લગાડી એનો જૂનાગઢ જિલ્લાની જનતાને આ સરકાર જવાબ આપે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।